મિત્રો, ઘણી બધી છોકરીઓ એવી હોય છે કે જે હંમેશા એવું કહેતી રહેતી હોય છે કે ડોક્ટર સાહેબ, મારો જે હસબન્ડ છે બરાબર ને, તો તે જે છે તેનું પાણી જે છે એ એક રાઉન્ડ જયારે સંબંધ બાંધવાનો પતાવે છે તો ત્યારે એના પછી નીકળી જાય છે, અને એક રાઉન્ડ સંબંધ બાંધવાનું જયારે પતાવે છે તો એ પણ વધારે કઈ ખાસ ચાલતો નથી, એટલે કે 5-10 મિનિટ ની અંદર તો તેનું કામ તમામ થઈ જાય છે અને વીર્ય જે છે બહાર નીકળી જાય છે. પરંતુ એ બીજી વખત જે છે એ મારી ઈચ્છા હોય છતાં પણ એ તૈયાર નથી થઈ શકતો, એટલે કે બીજી વખત તૈયાર થવામાં એને ખૂબ જ ખાસો એવો સમય લાગી જાય છે, એટલે કે એક દિવસ જે છે એ પણ લાગી જાય છે, એક દિવસ પછી તૈયાર થાય છે. એટલે કે તે નપુંસક છે, આ ઉપરાંત તે મર્દ નથી, આ ઉપરાંત તેનામાં શક્તિ નથી રહી, આ ઉપરાંત પહેલા જેવું કરી શકતો તો એવું હવે નથી કરી શકતો, તેનામાં કઈ ખાસ દમ નથી રહ્યો, અને આ ઉપરાંત તેનું એક રાઉન્ડ પછી જ ફૂસ થઈ જાય છે, બરાબર ને. આવી બધી વસ્તુઓ છોકરી જે છે એ લોકો વિચારતી રહેતી હોય છે પોતાના મનની અંદર. જયારે છોકરા લોકો જે છે એ એવું કહેતા હોય છે કે ડોક્ટર સાહેબ, પહેલા જે છે એ હું સંબંધ બાંધતી વખતે ઉપરા ઉપરી 4 વખત અટેમ્પ્ટ જે છે એ કરી શકતો હતો, પરંતુ ખબર નહીં હવે શું થાય છે. એક વખત રાઉન્ડ જે છે હું પતાવું સંબંધ બાંધવાનો, ત્યાર પછી બીજી વખત તૈયાર થવામાં મારે ખૂબ જ વાર લાગે છે, અથવા તો તૈયાર જે છે એ થઈ જ નથી શકતો, કારણ કે લિંગ જે છે એનું ઇરેક્શન જ નથી આવતું, એટલે કે તે ઉભો જ નથી થઈ શકતો. તો અને નબળાઈ જે છે એ ખૂબ જ વધારે પડતી આવી જાય છે. પહેલા અટેમ્પ્ટની અંદર જ બધા જ પ્રકારની એનર્જી જે છે વેસ્ટ થઈ જાય છે, એટલી હદે એનર્જી ચાલી જાય છે પહેલા અટેમ્પ્ટની અંદર કે મને સૂતું રહેવાનું જ મન થાય છે, એટલે કે હું સુઈ જાઉં છું, મને ખૂબ જ વધારે પડતી નબળાઈ આવી જાય છે, અંદરથી શક્તિ જ નથી, સ્ટેમિના જ નથી, તો પછી બીજી વખત સંબંધ ક્યાંથી બાંધવો, બરાબર ને. તો આવું કદાચ તમારી સાથે પણ થતું હશે. તો મિત્રો, આ વીડિયાની અંદર જે છે એ હું તમને જણાવી દેવાનો છું કે જો તમે એક જ વખત સંબંધ બાંધી શકવા માટે સક્ષમ હોય અને બીજો અટેમ્પ્ટ બાંધવામાં તમારી શક્તિ જે છે બિલકુલ ચાલી જતી હોય, અને બીજો અટેમ્પ્ટ તમે બિલકુલ બાંધી શકતા ના હોય, અને જો બાંધી પણ શકતા હોય તો તેમાં એક દિવસથી વધારે પડતો સમય જે છે એ ખુદને તૈયાર કરવામાં લાગી જતો હોય છે, તો પછી આ બધી વસ્તુઓનું સોલ્યુશન કેવી રીતે મેળવવું, તો વિડીયો જે છે મિત્રો આખે આખો જોજો, સ્કીપ બિલકુલ નહીં કરતા મિત્રો. જો તમે અધૂરો વિડીયો જે છે એ જોઈને ભાગી જશો તો પછી તમને કોઈ પણ પ્રકારની ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન જે છે એ નહીં મળે, તેનાથી તમે ચૂકી જશો, બરાબર ને. અને આ ચેનલ એવી ચેનલ છે કે જેના વિશે કોઈ પણ પ્રકારનો વ્યક્તિ જે છે એ આખા યુટ્યુબ ઉપર આટલી સરળ ગુજરાતી ભાષાની અંદર ખુલ્લેથી વાત કરવા નહીં માંગે મિત્રો. અને જો તમે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો પછી વાટ શેની જોવો છો યાર, ફટાફટ આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકન ને પ્રેસ કરીને ઓલ આપી દો, અને વિડીયો ને શેર કરવાનું તો બિલકુલ ના ભૂલતા મારા મિત્રો. તો ચાલો મિત્રો શરૂ કરી દઈએ વિડીયો ને. જો મિત્રો, સૌથી પહેલી વસ્તુ મિત્રો અહીંયા સમજવાની જરૂર આપણે એ છે કે કોઈ પણ પ્રકારની છોકરી હોય બરાબર ને, સંબંધ બાંધતી વખતે એક જ અટેમ્પ્ટ ની અંદર તે લોકો મલ્ટીપલ ટાઈમ ઓર્ગેઝમ, એટલે કે મલ્ટીપલ ટાઈમ ઘણી બધી વખત તે લોકો ચરમસીમાનો આનંદ એક જ વખતની અંદર તે લોકો અનુભવ કરી શકે છે, છોકરી લોકોની વાત કરું છું બરાબર ને. પરંતુ આપણે છોકરા લોકોની અંદર મિત્રો આવું બિલકુલ નથી હોતું, એટલે કે જ્યારે એક વખત આપણે અટેમ્પ્ટ કરીએ છીએ અને ત્યાર પછી આપણા લિંગમાંથી વીર્ય એક વખત જ્યારે નીકળી જાય છે ત્યારે આપણને બીજી વખત તૈયાર થવામાં કોઈ પણ પ્રકારની ખુશી અથવા તો ઈચ્છા નથી રહેતી, શરીરમાંથી બધા જ પ્રકારના હોર્મોન જે અત્યાર સુધી કૂદકા મારતા હતા તે બધા જ હોર્મોન જે છે એ શાંત થઈ જાય છે, એટલા માટે આપણને બીજી વખત તરત સંબંધ બાંધવાની ઈચ્છા નથી થતી. આ ઉપરાંત આપણા શરીરની અંદર એટલી વધારે પડતી કમજોરી આવી જાય છે કે જેના કારણે આપણને એક અટેમ્પ્ટ બાંધ્યા પછી તરત જ ફક્ત ને ફક્ત સૂતું રહેવાનું જ મન થાય છે, બરાબર ને, ઊભું થવાનું બિલકુલ મન નથી થતું, એવું લાગે છે કે શરીરમાંથી કોઈએ શક્તિ જે છે આપણી બધા જ પ્રકારની એનર્જી ખેંચીને બહાર કાઢી લીધી હોય, એવા પ્રકારની આપણને વસ્તુઓ લાગતી હોય છે, એવા પ્રકારનો અનુભવ આપણને થઈ જતો હોય છે, બરાબર ને. તો મિત્રો, એટલા જ માટે અહીંયા એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ વાળી એ થઈ જાય છે કે આપણે એ સમજવું જરૂરી છે કે રિફ્રેક્ટરી પીરિયડ કોને કહેવાય, બરાબર ને. હવે તમે એમ કહેશો કે ડોક્ટર સાહેબ આ શું નવું લાવ્યા, રિફ્રેક્ટરી ટાઈમ, રિફ્રેક્ટરી પીરિયડ એટલે શું છે. જો મિત્રો, મેડિકલ ભાષાની અંદર જ્યારે કોઈ છોકરો એક વખત એટેમ્પ્ટ કરે છે, સંબંધ બાંધે છે અને ત્યાર પછી
બીજી વખત તે કેટલા સમયની અંદર તૈયાર થઈ જાય છે આ જે સમય પીરિયડ છે ને ટાઈમ પીરિયડ છે ને તેને આપણે રિફ્રેક્ટરી પીરિયડ તરીકે ઓળખી શકીએ છીએ એટલે કે મેડિકલ લેંગ્વેજની અંદર તેને રિફ્રેક્ટરી પીરિયડ કહેવામાં આવે છે તો હું તમને અહીંયા સમજાવી દઉં કે બીજી વખત આપણે તૈયાર ક્યારે થઈએ છીએ જો મિત્રો જ્યારે જ્યારે આપણે પહેલી વખત સંબંધ બાંધ્યા પછી એ સંબંધ પહેલી વખત બાંધીએ ત્યારે એ પીરિયડ જે છે એ પૂરો થઈ જાય ને જ્યારે તમારા લિંગમાંથી વીર્ય બહાર નીકળી જાય તો ત્યાર પછી અમુક સમય હોય છે કે જે સમય આપણું શરીર લે છે બીજી વખત તૈયાર થવામાં એ સમય કયો હોય છે એ સમય ત્યારનો હોય છે કે જ્યારે આપણું વીર્ય જે છે એ બનવાનું શરૂઆત થઈ જાય છે જ્યારે આપણું વીર્ય બનશે જ્યારે આપણા શરીરની અંદર જે પહેલી વખત અટેમ્પ્ટ બાંધ્યો તે એનર્જી જે છે પાછી આવી જશે નબળાઈ દૂર થઈને પાછી એનર્જી આવશે અને જેના કારણે આપણું મગજ જે છે તેને સેક્સ કરવાની બીજી વખત જ્યારે ઈચ્છા થશે ત્યારે તે આપણા બોડીને સિગ્નલ આપશે કે હવે બ્લડ સર્ક્યુલેશન વધારો એટલા માટે આપણું મગજ જે છે એ પ્રાઇવેટ પાર્ટને એક પ્રકારનો સિગ્નલ આપશે કે જેના કારણે પ્રાઇવેટ પાર્ટની અંદર લિંગની અંદર લિંગની ચામડીની નીચે ધમનીઓમાં બ્લડ ફ્લો જે છે ભરાવાનો શરૂ થઈ જશે અને જેના કારણે ધીરે ધીરે તમને ઈચ્છા થશે અને ધીરે ધીરે વીર્ય પણ એક બાજુ બનવાનું શરૂ છે એક બાજુ બ્લડ ફ્લો પણ ઇન્ક્રીઝ છે એક બાજુ તમને બીજી વખત સંબંધ બાંધવાની ઈચ્છા પણ થઈ છે એક બાજુ તમારા મગજે તમારા શરીરને સિગ્નલ પણ આપી દીધા છે આ બધી જ પ્રકારની વસ્તુઓ જે છે એ ભેગી થઈ જાય છે અને ભેગી થવામાં એક પર્ટિક્યુલર ટાઈમ લે છે બરાબર ને તો જેના કારણે તમે બીજી વખત અટેમ્પ્ટ બાંધવા માટે એકદમ તૈયાર થઈ જાઓ છો બરાબર ને તો આ બધા જ પ્રકારની વસ્તુઓ ભેગી થઈને બીજી વખત તમને તૈયાર કરવાની અંદર જે મિત્રો ટાઈમ લે છે ને એ ટાઈમ 2 મિનિટથી માંડી અને 24 કલાક સુધીનો હોઈ શકે છે અલગ અલગ વ્યક્તિમાં અલગ અલગ પીરિયડ જે છે ટાઈમ પીરિયડ એ હોઈ શકે છે તો આ ટાઈમ પીરિયડને જ આપણે રિફ્રેક્ટરી પીરિયડ તરીકે ઓળખી શકીએ છીએ બરાબર ને તેને રિફ્રેક્ટરી પીરિયડ કહેવામાં આવે છે તો આઈ હોપ કે તમે એકદમ સરળ ગુજરાતી ભાષાની અંદર સમજી ગયા હશો કે સરો આ રિફ્રેક્ટરી પીરિયડ કોને કહેવાય બરાબર ને હવે હું તમને જણાવી દઉં કે અમુક લોકો એમ કહેશે કે જે લોકોનો રિફ્રેક્ટરી પીરિયડ 2 મિનિટનો હોય એટલે કે તે એક વાર સંબંધ બાંધ્યા પછી 2 મિનિટની અંદર જ પાછા તૈયાર થઈ જાય છે તો એ મર્દ હશે અને તે કંઈક કરી શકવા માટે સક્ષમ હશે બરાબર ને એવું નથી હોતું મિત્રો હું તમને જણાવી દઉં કે એવું બિલકુલ નથી હોતું કે જે લોકોનો રિફ્રેક્ટરી પીરિયડ 24 કલાકનો હોય એટલે કે બીજી વખત સંબંધ બાંધવામાં 24 કલાક લાગી જતા હોય તો એ લોકો મર્દ નથી એનામાં કંઈક કમી છે એવું નથી હોતું અને જે લોકોનો 2 મિનિટ હોય તો તે મર્દ છે તે સાહસી છે મતલબમાં સ્ટેમિના વાળો વ્યક્તિ છે એમાં કંઈક કરી ચૂકવાની મતલબમાં ક્ષમતા છે એટલે કે સંબંધ બાંધી શકવાની ક્ષમતા છે બરાબર ને તો એવું બિલકુલ નથી હોતું અહીંયા બરાબર ને એના ઉપર ડિપેન્ડ કરે છે કે તમારી ઉંમર કેટલી છે તમે કેટલું સ્ટ્રેસ લ્યો છો આ ઉપરાંત તમારી લાઇફસ્ટાઇલ કેવી છે શું તમે સ્મોકિંગ અને ડ્રિંકિંગ કરો છો કે નહીં આ ઉપરાંત તમે શું એન્વાયરમેન્ટની વચ્ચે રહો છો કે નહીં સારું હેલ્ધી ડાયટ લ્યો છો કે નહીં એક્સરસાઇઝ કરો છો કે નહીં મેડિટેશન કરો છો કે નહીં સારી એવી ઊંઘ લ્યો છો કે પછી નહીં જો તમે આ બધા જ પ્રકારની વસ્તુ હું બોલ્યો એ બધા જ પ્રકારની વસ્તુઓ તમે પોતાના ડેઈલી લાઈફની અંદર કન્સિસ્ટન્સી રાખી અને ફોલો કરતા હોય તો ધીરે ધીરે તમારો રિફ્રેક્ટરી પીરિયડ જે છે એ ઘટવા મળશે બરાબર પેલા 1 દિવસનો હતો એ ધીરે ધીરે હવે ઘટવા મળશે અને 2 મિનિટ સુધી પણ આવી શકે છે આ ઉપરાંત હું તમને જણાવી દઉં કે અહીંયા અમુક હોર્મોન જે હોય છે તે ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે તમારા રિફ્રેક્ટરી પીરિયડને વધારવા ઘટાડવા માટે સૌથી પહેલા હોર્મોનની આપણે વાત કરીએ તો તેનું નામ છે ઓક્સિટોસિન બરાબર ને તે લવ અને ઇન્ટિમેસી વધારવાનું કામ કરે છે એટલે કે જે લોકો ફોરપ્લે નથી કરતા એટલે કે સંબંધ બાંધવાની પહેલા જે ટચ કરવાની સહેલાવાની કિસ કરવાની બરાબર ને રોમેન્ટિક વાતો કરવાનો જે ટાઈમ પીરિયડ હોય છે પોતાના પાર્ટનરની સાથે જેને આપણે ફોરપ્લે તરીકે ઓળખીએ છીએ જે લોકો તે નથી કરતા તે લોકોની અંદર ઓક્સિટોસિન નામના હોર્મોનનું લેવલ એકદમ ઓછું હશે અને જેના કારણે તમારો રિફ્રેક્ટરી ટાઈમ પીરિયડ જે છે એ પણ વધી જશે એટલે કે પહેલા ઓછો હતો હવે તમને 1 દિવસ 24 કલાક બી લાગશે બીજી વખત તૈયાર થવામાં તો ઓક્સિટોસિન જે છે એના લેવલને વધારવા માટે તમારે કરવાનું છે શું સીધી વસ્તુ છે ફોરપ્લે જે છે તેની અંદર સારો એવો ટાઈમ આપો અમુક લોકો સંબંધ બાંધતી વખતે ડાયરેક્ટ જ મેઇન પ્રક્રિયાની અંદર લાગી જતા હોય છે અને 5 મિનિટની અંદર કામ તમામ થઈ જતું હોય છે આવું ના કરવું જોઈએ ફોરપ્લેની અંદર 20 મિનિટથી 30 મિનિટ તમારે અવશ્ય આપવું જોઈએ કે જેના કારણે તમારું ઓક્સિટોસિનનું લેવલ વધશે અને રિફ્રેક્ટરી ટાઈમ જે છે એ પણ ઘટશે ઓછો થઈ જશે બરાબર ને બીજા પ્રકારની હોર્મોનની અંદર મિત્રો અહીંયા વાત કરીએ તો તેનું નામ છે પ્રોલેક્ટિન હોર્મોન બરાબર ને તે પ્રોલેક્ટિન હોર્મોન જે છે ને મિત્રો એને જે ડોપામિન હોર્મોન હોય છે જે ખુશીનો હોર્મોન હોય છે બરાબર ને તેની સાથે
36 નો આંકડો છે એટલે કે તેતરનો દુશ્મન છે. જો મિત્રો જ્યારે તમારો ડોપામિન નું લેવલ ઓછું હશે ત્યારે પ્રોલેક્ટિન હોર્મોન નું લેવલ વધારે હશે, અને જો પ્રોલેક્ટિન નું હોર્મોન નું લેવલ વધારે હશે તો તમારો રિફ્રેક્ટરી ટાઈમ પીરિયડ જે છે ને એ પણ વધી જશે, એટલે કે બીજી વખત તૈયાર થવામાં તમારે ખાસો એવો સમય લાગી જશે. તો તમારા ડોપામિન નું લેવલ જે છે એને આપણે અહીંયા વધારવાનું છે. જો એ ડોપામિન નું લેવલ વધી જશે તો પ્રોલેક્ટિન હોર્મોન નું લેવલ ઘટી જશે, અને જેના કારણે તમારો રિફ્રેક્ટરી ટાઈમ પીરિયડ જે છે એ પણ ઘટી જશે, એટલે કે બીજી વખત સંબંધ બાંધવામાં તમારે સૌથી ઓછો ટાઈમ લાગશે. તો ડોપામિન નું લેવલ કેવી રીતે વધારવું? જો મિત્રો સૌથી પહેલા તો તમારે, જો તમે સ્મોકિંગ કરતા હોય, ડ્રિંકિંગ કરતા હોય, આ ઉપરાંત વધારે પડતું સ્ટ્રેસ લેતા હોય, તમે એકલા એકલા દુઃખી રહેતા હોય, તો આ બધી વસ્તુઓ નથી લેવાની અને નથી કરવાની. તમારે હેપી રહેવાનું છે, તમારે એન્વાયરમેન્ટ એટલે કે જે લીલીછમ હરિયાળી હોય છે તેની વચ્ચે તમારે સારો એવો ટાઈમ સ્પેન્ડ કરવાનો છે, મેડિટેશન કરવાનું છે, એક્સરસાઇઝ કરવાની છે, સારી એવી ઊંઘ લેવાની છે, સારા એવા પ્રોટીન વાળા લીલા શાકભાજી અથવા તો એવા પ્રકારની વસ્તુઓ ખાવાની છે કે જેની અંદર સારું એવું પ્રોટીન હોય અને એકદમ નેચરલ હોય, કોઈ પણ ભેળસેળ વગરનું, નકલી ના હોય એવા પ્રકારનું તમારે વેજીટેબલ્સ જે છે એ ખાવાના છે અને સારા એવા ડાયટ પણ લેવાના છે. આ ઉપરાંત આપણે વાત કરીએ કે ત્રીજા પ્રકારનો હોર્મોન એ છે કે જેનું નામ છે GTRH, એટલે કે ગોનાડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન, બરાબર ને? GTRH આ એક એવા પ્રકારનો હોર્મોન છે કે જો એનું તમારું બોડીની અંદર, તમારા બોડીની અંદર એનું લેવલ જે છે ને એ ઓછું હશે તો તમારો જે રિફ્રેક્ટરી ટાઈમ પીરિયડ જે છે, બરાબર ને, એ ઓટોમેટિક વધી જશે, બરાબર ને? એટલે કે બીજી વખત સંબંધ બાંધવામાં તમારે ખાસો એવો ટાઈમ લાગી જશે બીજી વખત તૈયાર થવામાં. તો મિત્રો આ GTRH જે છે એટલે કે ગોનાડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન જે છે તેને વધારવા માટે આપણે શું કરી શકીએ? બસ ખાલી બે જ વસ્તુ કરવાની છે મિત્રો. તમારે લીલા શાકભાજી સૌથી વધારે પ્રમાણમાં ખાવાના છે. આ ઉપરાંત તમારે એવા પ્રકારની આઈટમ ખાવાની છે કે જેની અંદર કોઈ પણ પ્રકારની દૂધની આઈટમ હોય અથવા તો ડેરી પ્રોડક્ટ હોય, એટલે કે દૂધ અથવા તો દૂધમાંથી બનેલી કોઈ પણ પ્રકારની વસ્તુ હોય અથવા તો કોઈ પણ પ્રકારની ડેરી પ્રોડક્ટ હોય તેનું તમારે લેવલ જે છે એ વધારી લેવાનું છે. કારણ કે તેની અંદર અમુક વધારે પ્રમાણમાં પ્રોટીન, વિટામિન્સ અથવા તો ઘણા બધા પ્રકારના મિનરલ્સ હોય છે કે જે બીજી વસ્તુમાં એટલા લેવલની અંદર નથી હોતા, હોય છે પણ એટલા લેવલની અંદર નથી હોતા કે જેટલા લીલા શાકભાજી અને દૂધ અથવા તો ડેરી પ્રોડક્ટની અંદર હોય છે. તો તમે જો આ લેશો તો ઓટોમેટિક GTRH નું લેવલ વધી જશે અને જેના કારણે રિફ્રેક્ટરી ટાઈમ પીરિયડ જે છે એ ઘટી જશે, એટલે કે બીજી વખત સંબંધ બાંધવામાં તમે જલ્દી રેડી થઈ જશો, એ ટાઈમ જે છે એ ઘટી જશે, 2 મિનિટમાં પણ રેડી થઈ શકો છો, બરાબર ને? તો મિત્રો કેવો લાગ્યો આપણો વિડીયો? છે ને એકદમ જબરદસ્ત માહિતી. આવા જ પ્રકારના ઇન્ફોર્મેટિવ નોલેજેબલ વિડીયોઝ જે છે એ વધુમાં વધુ બેક ટુ બેક જોવા માટે ફટાફટ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ આપી દો. આ ઉપરાંત વિડીયો જે છે એ પસંદ આવે તો એક સારી એવી લાઇક કરી દો, એક સારી એવી કોમેન્ટ કરી દો, અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું તો બિલકુલ ના ભૂલતા મારા મિત્રો. તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક સરસ વિડીયોની અંદર. ત્યાં સુધી ધન્યવાદ.